અને પતંગની સાથે અનેક સમાજ ને પ્રેરણા આપતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ પતંગ ડેકોરેશનમાં સ્વચ્છતા અભિયાનને આવરી લેવામાં આવેલું હતું, તો લોકો વ્યસનથી મુક્ત બને તે હેતુ સાથે પણ તેમાં સંદેશાઓ મૂકવામાં આવેલા હતા. ચલાલાના ચિરાગ વિદ્યાલય સંકુલ ખાતે કાઇટ ડેકોરેશનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો, જેમાં ધોરણ 1-12 તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને સ્કૂલમાં જ પતંગ બનાવવામાં આવેલી હતી, જેની અંદર અનેક લોકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હતા અને લોકોને જાગૃત કરવાના હેતુ સાથે વ્યસનમુક્તિના ચિત્રો પણ તેમાં લેવામાં આવેલા હતા. આ ઉપરાંત સફાઈના ચિત્રો સાથેના પતંગો પણ તૈયાર કરવામાં આવેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી કોકિલાબેન કાકડિયાએ પક્ષીઓને નુકસાન ન થાય અને કોઈ પણ ને દોરી ન વાગે તેની માહિતી આપેલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી મયુરભાઈ ચાવડા, જીતુભાઈ પંચોળી, મનુષભાઈ વાળા, ભાવિકભાઈ અગ્રાવત તેમજ તમામ સ્ટાફગણે સારી જહેમત ઉઠાવેલી હતી. વધુમાં જણાવેલું હતું કે પ્લાસ્ટિક અને ચાઇનીઝ દોરીઓનો બાળકો દ્વારા ઉપયોગ ન કરવામાં આવે તેવી ખાસ સલાહ પણ આપવામાં આવેલી હતી. આજરોજ તારીખ 12-1-2019 ના રોજ અમારી શાળામાં કાઇટ ડેકોરેશનનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું. અમારી શાળાના ચિરાગ વિદ્યા સંકુલના ટ્રસ્ટી શ્રી કોકિલાબેન કાકડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી શાળાના સંચાલક શ્રી મયુરભાઈ ચાવડા, પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી નબીલા મેડમ તથા માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી પંચોલી સર અને આ કાર્યક્રમના આયોજક શ્રી મનીષભાઈ વાળા દ્વારા આ કાર્યક્રમને ખૂબ વધારે પ્રોત્સાહન આપ્યું હતું અને આ શાળાના સ્ટાફગણે પણ તેમાં પૂરતી મહેનત કરી અમારા બાળકોને, અમારા વિદ્યાર્થીઓને આગળ વધારવાની મહેનત કરી હતી. ધોરણ LKGથી લઈ ધોરણ 12 સુધીના બધા વિદ્યાર્થીઓએ કાઇટ ડેકોરેટ કરી હતી. તેમાં અલગ અલગ પ્રકારની કાઇટ, ક્વિલિંગ આર્ટ, સ્ટોન દ્વારા, પછી ઇકો ફ્રેન્ડલી, ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું અને અમારી શાળા ચિરાગ વિદ્યા સંકુલનું ગૌરવ વધાર્યું હતું અને હજારોની સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને પ્રોત્સાહન મેડમો દ્વારા તેને કરવામાં આવ્યું હતું. મારું નામ મયુરભાઈ ચાવડા છે. હું ચિરાગ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંચાલકની ફરજ બજાવું છું હાલમાં. અને આજરોજ તારીખ 12-1-2019 રોજ શનિવારના રોજ આજે શાળામાં કાઇટ ડેકોરેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર ધોરણ LKGથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થી મિત્રોએ કાઇટ ડેકોરેશનનો કાર્યક્રમ બનાવ્યો હતો, જેની અંદર વિદ્યાર્થીઓએ અલગ અલગ જાતની પતંગને તૈયાર કરવાના વિશેની માહિતી આપવાની હતી, જેમાં સ્વચ્છતા અભિયાન થી લઈને સ્મોકિંગ છે, વધારાની કોઈ પણ ગેરપ્રવૃત્તિઓ છે તેના વિશેની માહિતી વિદ્યાર્થીઓએ કાઇટને શણગારીને આપી હતી અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી હતી. એની અંદર નાના ધોરણના બાળકોએ જે ધોરણ 1-3 અંદર ભણે છે તેના વાલીશ્રીઓએ તેને કાઇટ ઘરેથી જ તૈયાર કરીને મોકલેલી હતી, જેની અંદર વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે છે. આ સ્કૂલના ટ્રસ્ટી એવા કોકિલાબેન કાકડિયા દ્વારા હરેક કાર્યક્રમનું સન્માન કરવામાં આવે છે અને હરેક કાર્યક્રમ બહુ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. અમરેલી શહેર